અંકલેશ્વરના ગઢખોલ પાટિયા નજીક એકતાનગરના એક મકાનને તસ્કરોએ નિશાન બનાવી લેપટોપ અને 3 મોબાઈલ મળી 68,000 ના મુદ્દા માલ ઉપર હાથફેરો કરી ફરાર થઈ ગયા હતા. અંકલેશ્વર પંથકમાં તસ્કરોનો ફરી આતંક યથાવત થયો છે. અંકલેશ્વરના ગઢખોલ પાટિયા પાસે આવેલ એકતાનગર સોસાયટીના એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી લેપટોપ સહિત કુલ રૂપિયા 68,000 ની ચોરી કરીને ફરાર થઈ જતા સમગ્ર પંથકમાં ખરભરાટ મચી જવા પામ્યો છે. પ્રાપ્ત મળતી વિગતો અનુસાર અંકલેશ્વરના ગઢખોલ પાટિયા સ્થિત એકતાનગર સોસાયટીમાં રહેતા ગણેશભાઈ કાંતિભાઈ પ્રસાદ ગુર્જર એરનેટ કંપનીમાં નોકરી કરીને પોતાના ઘરનું ગુજરાન ચલાવે છે. જેઓ ગત તારીખ 25મીના રોજ પોતાના ઘરમાં સુઈ ગયા હતા. તે દરમિયાન રાત્રિના સમયે તસ્કરોએ તેઓના ઘરને નિશાન બનાવી ઘરમાં રહેલ એક લેપટોપ અને અન્ય 3 ફોન મળીને કુલ રૂપિયા 68,000 ના મુદ્દા માલ ઉપર હાથફેરો કરીને ફરાર થઈ ગયા હતા. સવારે જ્યારે મકાન માલિક ઊંઘમાંથી ઉઠીને જોતા તેઓનું લેપટોપ અને ફોન તેઓને ત્યાં ના મળતા તેઓને ઘરમાં ચોરી થઈ હોવાની શંકા ગઈ હતી. તેઓએ ઘરમાં તપાસ કરતા તેઓના ઘરમાંથી એક લેપટોપ અને 3 મોબાઈલની ચોરી થઈ હોવાની તેઓને જાણકારી મળી હતી. ત્યારબાદ તેઓએ અંકલેશ્વર શહેર પોલીસ મથકે 68,000 ની ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદીની ફરિયાદના આધારે ફરાર આરોપીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. વિનોદ પટેલ સાથે હમ ટીવી ભરૂચ. મારા નામ ગણેશ છે. મેરે ઘર છે 25 તારીખ કો ચોરી હોઈ 25 જૂન કો જો કે ઉસમે જો ડોક્યુમેન્ટ્સ થે બેગ મે ઉસમે ડોક્યુમેન્ટ્સ કે સાથ મેરી કુછ સામગ્રી થી જૈસે કે 2 મોબાઈલ એક ડેલ કંપની કા લેપટોપ ઉસકા ચાર્જર GPS और एक सैमसंग कंपनी का मोबाइल. मतलब टोटल मोबाइल मेरे 3 थे. कार GPS था, पूरी डायरी थी, कुछ पैसे थे मेरे पर्स में 1,000 रुपये के समथिंग. 1,000 रुपये से ऊपर ही थे लेकिन 1,000 रुपये उसमें से गायब हुए हैं. और भी सामान रखा हुआ था जो कि बैग में था मेरा इम्पोर्टेंट. वो सारा सामान मेरा बैग पूरा गायब हुआ. मैं जबकि साइड में ही सो रहा था. मैं खाना खा के सो गया और मेरा बैग साइड में ही रखा था और रात में छोड़ गया.